રાંદેની લોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના આચાર્યનું રાજીનામું લેવામાં આવ્યું હોવાની વાત સામે આવતા શાળાના વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજીનામું પરત લેવામાં આવે એવી માંગ સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. મેનેજમેન્ટ દ્વારા રાજીનામું લઈ લેવાતા વિદ્યાર્થીઓને વાલીઓ શાળાએ પહોંચીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તમામની એક જ માંગ છે કે પ્રિન્સિપાલનું રાજીનામું પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ દેખાવો કરતા રહેશે. જો કે આ બાબતે શાળાના સંચાલકો દ્વારા કોઈ જ બાબતનો જવાબ અપાતો ન હોવાનું વાલીઓ જણાવવામાં આવ્યું હતું અને કહ્યું છે કે મેનેજમેન્ટ દ્વારા આચાર્યને ખોટી રીતે હેરાન કરતા હોવાનું કહેવાય છે. સૂત્રોચ્ચાર કરાયા રાંદેની લોકમાન્ય શાળાના વિદ્યાર્થીઓએ આજે શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો. ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયને લઈને વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. કોમર્સ ફેકલ્ટીના જિગ્નેશ સરને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા જબરદસ્તીથી રાજીનામા લખાવી દેવાની વાત સામે આવતા વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલીના આખરે તેના વિસ્તારમાંથી નીકળીને શાળાના ગેટ પર એકત્રિત થઈ ગયા હતા. શાળા બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધરણા શરૂ કર્યા હતા. આશરે 300 થી 400 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સ્કૂલ પર ધરણામાં જોડાયા હતા. મારું નામ પટેલ શ્રેયા જયેશભાઈ, હું લોકમાન્ય વિદ્યાલય સેકન્ડરી સ્કૂલ બાર કોમર્સની વિદ્યાર્થીની બોલું છું. અમારી શાળામાં ટ્રસ્ટીઓએ અમારા બાળકોના ભવિષ્ય સાથે ખૂબ જ છેડતાડા કર્યા છે અને અમારા સર લોકો અમારા ભવિષ્યને શાળા માટે અમારી ટ્રસ્ટીઓ સામે અમારા માટે લડે છે તો એ લોકો સરને મેન્ટલી અપસેટ કહે છે. આ બધી મેટર ચાલુ થઈ 9મા 10મા ધોરણમાં સર ફાઉન્ડેશનના ક્લાસ ચાલુ કરવાના જતીન સર સાયન્સના, પરંતુ અમારા સરે ના પાડી કે જે 11મા ધોરણનું સાયન્સનું બાળક એનું મગજ એક્સેપ્ટ નથી કરી શકતું તે અમારું 9માનું બાળક કેવી રીતના એનું મગજ એક્સેપ્ટ કરી શકે. તો એ માટે જિજ્ઞેશ સરે એ લોકો સામે વિરોધ ઉઠાવ્યો તો જિજ્ઞેશ સરને મેન્ટલી અપસેટ, ગાંડા કહીને, આવા અપશબ્દો કહીને એ લોકોએ જિજ્ઞેશ સરનું અપમાન કર્યું અને અમારા જિજ્ઞેશ સરને પ્રેશર આપીને રિઝાઇન મોકવડાવ્યું. તેથી અમારા બધા કોમર્સની ટીમ રિઝાઇન આપવા જિજ્ઞેશ સર નહીં તો અમે પણ નહીં, અમારા બધા સરે એવું કીધું છે. તો અમારા બાળકોની એક જ માંગ છે કે અમારા જિજ્ઞેશ સરને અમારા કોમર્સની ટીમ અમને પાછી શાળામાં જોઈએ, નહીં તો અમે બધા બાળકો એલસી લઈ લઈશું. આજની રેલી કરવાનો અમારો મુખ્ય હેતુ એ જ કે અમારા જિજ્ઞેશ સરને અમારા કોમર્સ ટીમના બધા સરોને પાછા. પટેલ ટીચર જિજ્ઞેશભાઈ, હું કોલેજની વિદ્યાર્થીને છું. મારું ટીચિંગ અહીંયા જિજ્ઞેશ સરના શાળામાં થયું છે. જિજ્ઞેશ સરનું ટીચિંગ અધરવાઇઝ બધું સારું છે, પણ જતીન સર લોકોનો મુખ્ય હેતુ શું છે? જિજ્ઞેશ સરને કેમ પાછળ પાડે છે અને જિજ્ઞેશ સર અત્યાર સુધી બધા સાથે ન્યાય કર્યો છે તો કેમ જિજ્ઞેશ સર સાથે અન્યાય થાય છે? જિજ્ઞેશ સરના અપશબ્દ બોલીને એ લોકો જિજ્ઞેશ સરનું અપમાન કરી શકે તો જિજ્ઞેશ સરનું સાચું એક્સેપ્ટ કરીને જિજ્ઞેશ સરને કેમ રાજીનામું આપવાની ટ્રાય કરે છે? અત્યારે અમારી માંગણી છે કે જિજ્ઞેશ સરને પાછા લાવો તો દેશનું ભવિષ્ય, આ સ્કૂલનું જે અત્યારે જિજ્ઞેશ સરે ઉપર લાવ્યા તે જિજ્ઞેશ સરની સ્કૂલ પાછી ઉપર થાય અને એ માટે બધા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને બાળકોને તટસ્થ ન્યાય મળી શકે એ માટે જિજ્ઞેશ સરની અમારી માંગ છે. આ રેલીનો મુખ્ય હેતુ એ જ છે કે બધા વાલીઓ અને જિજ્ઞેશ સરનો સપોર્ટ કરે છે તો માટે બધાએ જિજ્ઞેશ સરનો સપોર્ટ કરવો જોઈએ એ માટેની અમારી. વિદ્યાર્થીઓ આચાર્યને પરત લાવવા માટે જીદે ચડ્યા હોવાથી સ્કૂલ કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીઓનું ટોળું જોવા મળ્યું છે. આ અંગે ટ્રસ્ટીઓને અને સ્કૂલના આચાર્ય વચ્ચે મીટિંગ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, હેન્ટીવ ન્યૂઝ, સુરત.